नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गणित तेमा पाठ नंबर 5 ते सरखू देखाशे तो तेमा आपणे आगळ माहिती मेळवीए। तेमा जोईए दर्पणनी रमत एटले के अरीसा साथे रमत। पहेलुं छे, अहीं कूतरानुं एक चित्र छे। तमे जो एक दर्पणने त्रुटक रेखा पर मूको तो रेखानी जमणी तरफनो कूतरानो भाग दर्पण पासे ढंकाई जशे अने बाकीनुं चित्र दर्पणमां ए जेवुं देखाशे। एटले अहीं आपणने कूतरानुं चित्र आपेलुं छे, तेमां तमारे अहीं आ जे त्रुटक रेखा दोरेली छे त्यां अरीसो राखवानो अने पासળનો ભાગ તમને દેખાશે નહીં। એટલે આ ભાગનું જે ચિત્ર છે અહીં અરીસો આવશે એટલે તમને સામે આવું ચિત્ર દેખાશે। સફેદ પેટીમાં દર્શાવેલી આકૃતિ જો, તમે કઈ ત્રુટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે એ પણ જણાવો। કે દર્પણ ત્રુટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે, એટલે કે તમારે ક્યાં ઉપર અરીસો રાખવાનો છે દર્પણ, કે જેથી પાછળનો ભાગ ઢંકાઈ જાય અને બીજો તેને સામે એવો આકાર દેખાય। તો ચાલો તેમાં જોઈએ। આપણે અહીં આમ કાંસ દર્પણ રાખીશું જેથી આ ભાગ છે તે સામે આપણને દેખાય। જો અહીં આપણને દેખાય છે આમ, વચ્ચે અહીંયા દર્પણ છે અને સામેની બાજુ બે બાજુ આપણને ચિત્ર દેખાય છે, તો અહીં આપણે આવી રીતના દર્પણ રાખીશું જેથી આપણને તેને સામે ભાગ દેખાય। હવે સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય। અહીં આપણને કૂતરાનું ચિત્ર આપેલું છે, તો આપણે અહીંયા આ રીતની રેખા દોરેલી છે। આ રેખા પર તમે દર્પણ રાખશો તો તમને આવું ચિત્ર દેખાશે। ત્યારબાદ આ બીજું ચિત્ર, તેમાં અહીં આપણે દર્પણ રાખવાનું છે ત્રુટક રેખા ઉપર, તો અહીંયા તમે દર્પણ રાખશો તો તમને આવું ચિત્ર દેખાશે, એટલે કે બે બાજુ આપણે જોઈ શકાય। ત્યારબાદ જોઈએ તો અહીંયા જે કૂતરાનું ચિત્ર આપ્યું છે તેની ઉપર અહીંયા આપણે તૂટક રેખા દોરી છે, તેના ઉપર દર્પણ રાખવાનું તો તમને આવા બે આકાર સામસામે દેખાય। એક બાજુ ચિત્ર હોય અને બીજી બાજુ આપણે દર્પણમાં તેનું ચિત્ર જોઈ શકીએ। ત્યારબાદ અહીંયા પણ આવી રીતનું જે ચિત્ર દેખાય છે તો અહીંયા કઈ રીતે આપણે ત્રુટક રેખા કરીશું તે તમારે વિચારવાનું અને ત્રુટક રેખા દોરવાની જેથી તમને આવું ચિત્ર તમે જોઈ શકો। વેકીએ લાલ અને વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે। સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય। પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય। તેણે અહીં આ દોરેલી છે, જે પેટી બનાવેલી છે અને તેણે ત્રુટક રેખા દોરેલી છે જેથી આના પર દર્પણ રાખવાનું અને આપણને આવું ચિત્ર જોઈ શકાય। તો તમારે કહેવાનું છે કે અહીંયા ક્યાં આપણે ત્રુટક રેખા કરીએ અને દર્પણ રાખીએ તો આપણે આવું ચિત્ર જોઈ શકીએ તે તમારે વિચારવાનું છે। અને ત્યારબાદ આપણને અહીં નીચે પણ આકૃતિ આપેલી છે, તો તેના આધારે તમારે દર્પણ તમારે રાખવાનું છે અને ઘરે તમારે જોવાનું છે અને પછી ત્રુટક રેખા તેના બાદ ત્રુટક રેખા કરવાની જેથી આપણને ખબર પડે કે અહીંયા દર્પણ રાખવાથી આવો આકાર બની શકે। અડધો આંટો ફેરવો। એક રાજા હતો, રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ સોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી, તિજોરી આના જેવી હતી અને રાજા ખૂબ પરેશાન હતો। અહીંયા તેની વાત છે, અહીંયા આપણને તિજોરીનો ચિત્ર આપેલું છે। તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી, હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી। તિજોરીની રચના એવી હતી કે અડધો ફેરવવાથી તે ખુલી જાય અને પાછો અડધો બંધ કરવાથી તિજોરી બંધ થઈ જાય। રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો। તમે તેના કારણનું અનુમાન કરી શકો છો, એટલે કે અહીંયા તિજોરી છે આ ખુલ્લી અને આ બંધ, તમને એક સરખી જ લાગે ખુલ્લી કરીને બંધ। ઘણીવાર રાજા પણ તિજોરી બંધ છે એવું સમજીને ખુલ્લી રાખી દેતો હતો। એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો નહોતો, તેની છોકરી ખૂબ હોશિયાર હતી, તેણે એક યુક્તિ કરીને રાજાને સમજાવ્યું।
તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હશે? તમે આપણે વિચારી શકીએ કે તે યુક્તિ એની પુત્રીએ કઈ વિચારી હશે? રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું. અહીંયા ધાર છે પીળા રંગની, તો ત્યાં ટપકું કરવા કહ્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે ક્યાં હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે છે. એટલે કે તેની પાસે ઘણી તિજોરી પણ હતી અને અડધો ફેરવવાથી તે ખુલી જાય અને અડધો ફેરવવાથી તે બંધ થઈ જાય. અહીંયા આપણે આકૃતિ, અહીંયા આપણને આ આકૃતિ આપેલી છે, તો તેમાં શું જોવાનું છે? તો એ આકૃતિમાં જોવાનું છે કે તેના બે સરખા ભાગ કરીએ તો થઈ શકે કે ન થઈ શકે તે જોવાનું છે. તો ચોકડી છે, તમારે બે સરખા ભાગ કરવાના, એટલે કે અહીંયા વચ્ચેથી એક લીટી કરવાની. થઈ શકશે? તો કે હા. ત્યારબાદ આ આકૃતિ છે, તેને પણ વચ્ચેથી ભાગ કરવાના છે. થઈ શકશે? આ આકૃતિ, તેના પણ બે સરખા ભાગ થઈ શકશે. આ આકૃતિ છે, તેના પણ ભાગ થઈ શકે. આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો? ત્યારબાદ અડધો આંટો ફેરવવાથી એમનું એમ, એટલે કે અડધો આંટો ફેરવીએ આપણે ઉપરથી નીચે અને નીચેથી ઉપર, છતાં પણ આકૃતિ તેની તે જ રહે, તો તેના નીચે આપણને રાઈટનું નિશાન, એટલે કે સાચાની નિશાની કરીશું. અનુમાન કરો કે નીચેના આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર રહેશે. ચોરસ છે, તેને તમે ઊંધું કરો તો એ જ રહેશે. ત્યારબાદ લંબચોરસ, તેને પણ ઊંધું કરો, એ જ રહેશે. ગોળને પણ એમ રહેશે. આ છે આકાર, બધા આકાર. જ્યારે ત્રિકોણને તમે ઊંધું કરશો તો રહેશે નહીં, કારણ કે ઉપરનો ચેડો નીચે આવશે તો ઊંધું થઈ જશે. ત્યારબાદ ષટકોણ છે, તે સરખું જ રહેશે, આ પંચકોણ થશે નહીં. એટલે સાચાની નિશાની કરી તે થઈ શકશે અને ખોટાની નિશાની કરી તે અડધો આંટો ફેરવાથી તેનો તે જ આકાર રહેશે નહીં. તમારે તે બતાવવું અઘરું છે. જો હા, તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલ છે. એટલે કે આપણને જે આપણે અગાઉ પેજ ઉપર જોયા તે આકાર ન સમજાય તો તમે તે આકાર એક કાગળમાં દોરી અને તેને તમે એવું કરી શકશો. જોઈએ નીચે, આપણે કોઈ એક આકાર લો. તમારે કોઈ પણ એક આકાર પસંદ કરવાનો છે. એક કાગળ પર તેને અંકિત કરી લો. એક કાગળ ઉપર તે આકાર દોરવાનો છે. હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. કાગળ તમે રાખ્યો છે, તેને અડધો આંટો ફેરવવાનો છે. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે, એટલે કે તમે જે રેખા દોરી છે તેને ઢાંકે છે કે નહીં. તો અહીંયા આપણને જે ચિત્ર આપેલા છે, અહીંયા તમને રેખા છે તે દેખાડી શકે, જે રેખા દોરી તેના પર આ કાગળનો ટુકડો જે છે તે એના ઉપર ઢાંકે છે કે નથી ઢાંકતો તે પણ આપેલું છે. 5. નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ રહે? એટલે કે તેને અડધો આંટો ફેરવીએ છતાં પણ તેને અથવા તો તેને બે ભાગમાં વહેંચી શકાય. તો આપણે જોઈએ કે આના આપણે બે સરખા ભાગ કરીએ તો પણ સરખા ભાગ થઈ શકે, જ્યારે આના ન થઈ શકે. જેના થઈ શકે તેને નીચે સાચાની નિશાની અને ન થઈ શકે તેના નીચે ખોટાની નિશાની કરેલી છે. ત્યારબાદ હવે આપણે પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ, તમે પવનચક્કી જોઈ છે. તેનો શા માટે ઉપયોગ થાય છે? ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. તો અહીંયા આપણે પવનચક્કી બનાવવાની છે. કાગળનો એક ટુકડો લો, તેના ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગડી વાળો. કાગળના વાદળી ભાગને કાપી લો. હવે તમારા કાગળનો ટુકડો એક સોરસ જેવો દેખાશે. અહીં પ્રવૃત્તિ જે રીતે કહી છે તે તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. તેને લાલ રેખા પર ગડી વાળો. જે રીતે અહીંયા લાલ રેખા આપી છે તે પ્રમાણે તમારે ગડી વાળવાની છે અને પછી ગડી ખોલો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરો. વચ્ચે તમારે એક વર્તુળ દોરવાનું છે. 5. વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો. કાગળ આના જેવો દેખાશે. અહીંયા આપણને જે આકૃતિ આપી છે તેના જેવો દેખાશે. ત્યારબાદ એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો. તે જે શેડો છે તેના ખૂણા પર કાણા પાડવાના છે.
હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે। અહીંયા આપણે જે ચિત્ર આપ્યું છે તે પ્રમાણે તમારે કરવાનું છે। ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી રાંડી પર લગાડી દો, એટલે કે એક જે તમારી લાકડી હોય નાનીમથી તેના પર લગાડી દેવાનું છે। તમારી પવન ચક્કી તૈયાર છે, તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફરે। એટલે કે પવન ચક્કી છે તે ખૂબ ઝડપથી ફરતી હોય, આપણે દોડવાનું અને તેની સાથે પવન ચક્કી ફરે। ત્યારબાદ સી, નીચેના આકારોને એકના છેદમાં ચાર એટલે કે ચોથા ભાગમાં ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો। અહીંયા આકારો આપેલા છે તે તમારે અહીંયા દોરવાના છે। ઉપરના કયા આકારોને એકના છેદમાં ચાર ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી, કયા આકારોને એકના છેદમાં બે ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી, એટલે કે જે નથી દેખાતા તે તમારે અહીંયા લખવાનું છે। છઠ્ઠો ભાગ ફેરવો, તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહેશે, એટલે કે તેના સરખા ભાગ હોય તો છઠ્ઠો ભાગ આપણે ફેરવીએ તો એ જ રહે। તો અહીંયા આપણને જે આપ્યા છે તે છ ભાગ, એક બે ત્રણ ચાર પાંચ છ, અહીંયા પણ છ ભાગ, અહીંયા પણ છ ભાગ અને અહીંયા પણ છ ભાગ આપણને આપેલા છે। તો અહીંયા આપણને મહાવરો આપેલો છે, નીચેના આકારો જુઓ તેને એકના છેદમાં ત્રણ ભાગ અને એકના છેદમાં છ ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો। તમારે અહીંયા ત્રણ ત્રણ, એકના છેદમાં ત્રણ ભાગ અને એકના છેદમાં છ ભાગ દેખાય તે તમારે અહીંયા દોરવાના છે મહાવરો। બી, નીચેના આકારો જુઓ, આ આકૃતિમાંથી કોને એકના છેદમાં ત્રણ ફેરવવાથી પહેલાં જેવા દેખાશે અને તેમને નિશાની સાચાથી દર્શાવો। જે આપણને એકના છેદમાં ત્રણ ફેરવવા દેખાય તો સાચા નિશાની, જ્યારે બી, કઈ આકૃતિને એકના છેદમાં ત્રણ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં તેમને નિશાની ખોટાથી દર્શાવો। જે નિશાન જેને જે અહીંયા આકાર આપ્યા છે તેને એકના છેદમાં ત્રણ ભાગમાં તેના જેવા જ દેખાય તો સાચાની અને તેને જેવી ફેરવા પહેલાં જેવા ન દેખાય તો ખોટાની નિશાની કરવાની। તો આપણે કરીએ અહીંયા ખોટાની નિશાની, ત્યારબાદ અહીંયા સાચાની નિશાની, આ પણ તેના જેવા જ દેખાશે, ત્યારબાદ આ પણ તેના જેવા આપણે જોઈ શકશું કે તેને એકના છેદમાં સ ભાગમાં ફેરવ ત્રણ ભાગમાં ફેરવતા પણ તેના જેવા જ દેખાય છે। સી, પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે એકના છેદમાં ત્રણ ફેરવાથી તે પહેલાં જેવા દેખાશે। આ તમારે તમારી જાતે આકારો દોરવાના છે, પેન્સિલનો ઉપયોગ ખાસ કરવાનો છે, પેનથી કોઈએ આકાર દોરવા નહીં। અહીંયા ઉપર જે રીતે તમને સમજાવ્યું તે રીતે તમારે દોરવાના છે। કેટલાક એવા આકારો દોરો કે જેને એકના છેદમાં ત્રણ ફેરવાથી પહેલાં જેવા દેખાય, આ તમારે જાતે ઘરે દોરવાના છે। કેટલાક એવા આકારો દોરો કે જેને એકના છેદમાં સ ફેરવાથી પહેલાં જેવા દેખાય, બંનેમાં ફેર છે, તમારે ઘરે જાતે પ્રયત્ન માટે આકારો દોરવાના છે।